अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें તો આની અંદર આપણે બીજી એક્સરસાઇઝ વિશે જોવા માંગીએ છીએ અને બીજી એક્સરસાઇઝ સ્ટુડન્ટ રિઝલ્ટ માટેની છે તો હવે મને આશા છે કે તમે આગળના બધા વિડીયો પણ જોઈ લીધા હશે અને એક નંબરની જે એક્સરસાઇઝ આપણે કરી એ પણ તમે પોતે બનાવવાનો કોશિશ કરી હશે અને હવે આ જે એક્સરસાઇઝ છે એ પણ તમે પોતે બનાવવાની કોશિશ કરો જો તમે એક નંબરની એક્સરસાઇઝ તમે બરોબર બનાવી હશે અને એક નંબરની એક્સરસાઇઝનો તમે મારો આન્સર પણ જોયો હશે તો એના ઉપરથી તમે આ બીજો પ્રોગ્રામ છે એ પણ તમે બનાવી શકશો હવે આ બીજા પ્રોગ્રામની અંદર મારે સ્ટુડન્ટ રિઝલ્ટનો પ્રોગ્રામ જોઈએ છે અને એ કેવી રીતનો જોઈએ છે તો કે જેની અંદર આપણે એવું જોઈએ છે કે એક સ્ટુડન્ટનું નામ હશે એટલે કે એક નેમ આપણે માગીશું અત્યારે મેં મારું નામ લખેલું છે અહીંયા કે અજય તો મેં તમારું નામ લખી શકો ત્યાર પછી આપણે અલગ અલગ સબ્જેક્ટના માર્ક લેવા છે જેમ કે મેથ્સના માર્ક આપણે નાઇન્ટી લેવા છે ત્યાર પછી ઇંગ્લિશના માર્ક આપણે એટી લેવા છે હિન્દીના માર્ક આપણે સેવન્ટી લેવા છે અને ગુજરાતીના માર્ક આપણે સિક્સટી લેવા છે તો લગભગ ચારેક સબ્જેક્ટના માર્ક આપણે લેવા છે અત્યારે એવી રીતે તમે ગમે તે સબ્જેક્ટ લઈ શકો પણ અત્યારે આપણે ચાર સબ્જેક્ટ લઈને કરીએ છીએ કે જેથી આપણો પ્રોગ્રામ બહુ લાંબો ના થઈ જાય એટલા માટે આપણે તમે સાત સબ્જેક્ટ લઈને પણ કરી શકો અથવા તમે કદાચ બે કે ત્રણ સબ્જેક્ટ લઈને પણ કરી શકો પણ અત્યારે આપણે આ સબ્જેક્ટ લઈએ છીએ અને આ સબ્જેક્ટમાં પણ તમે બધા તમે અલગ અલગ સબ્જેક્ટ લઈ શકો જેમ કે તમે ફિઝિક્સ છે બાયો છે કે એવી રીતના પણ તમે લઈ શકો પણ અત્યારે આપણે સાદું બનાવવા માટે આપણે એને મેથ્સ ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી એવા ચાર સબ્જેક્ટ સબ્જેક્ટમાં લીધેલા છે અને ત્યાર પછી મારે શું જોઈએ છે કે મને આ પ્રકારનું આઉટપુટ જોઈએ છે એટલે કે મારે એક સ્ટુડન્ટનું નામ માંગવું છે ચાર સબ્જેક્ટના માર્ક માંગવા છે અને એના ઉપરથી મને આવું આખું એનું રિઝલ્ટ પ્રિન્ટ થયેલું જોઈએ છે કે જેની અંદર આવું લખેલું હોય કે નેમ એની નીચે લખેલું હોય એ વ્યક્તિનું નામ જેમ કે મારું નામ મેં પ્રિન્ટ કરેલું છે જય ત્યાર પછી મેથ્સના માર્ક્સ ઇંગ્લિશના માર્ક્સ હિન્દીના માર્ક્સ ગુજરાતીના માર્ક્સ બધાના માર્ક્સ આપણે લઈશું અને ત્યાર પછી આપણે ટોટલ લઈશું કે આ જે ચારે ચાર સબ્જેક્ટ છે એ ચારે ચાર સબ્જેક્ટના અહીંયા આપણે ટોટલ જોઈએ છે અને એનું આપણે એવરેજ જોઈએ છે એટલે અથવા પર્સન્ટેજ જોઈએ છે જેને આપણે પર્સન્ટેજ કહીએ છીએ આપણે સ્કૂલ કોલેજ માટેનો એક જો નાનો પ્રોગ્રામ બનાવતા હોય એ પ્રમાણેનું આપણે બનાવવા માંગીએ છીએ તો આ રીતનું મને આઉટપુટ જોઈએ છે અત્યારે આપણે એક જ સ્ટુડન્ટ માટે બનાવીએ છીએ અને જ્યારે આપણે એરે વગેરે જોઈ લઈશું ત્યારે આ જ પ્રોગ્રામને આપણે મોડિફાય કરી અને પછી આપણે વધારે સ્ટુડન્ટનું જોઈશું પણ અત્યારે આપણે એક જ સ્ટુડન્ટનો ડેટા સ્ટોર થવો જોઈએ અને પ્રિન્ટ થવો જોઈએ તો આ આપણે યાદ રાખીએ કે આપણે ઇનપુટ આટલું કરવું છે સ્ટુડન્ટનું નામ લેવું છે કોઈપણ ચાર સબ્જેક્ટના માર્ક લેવા છે અને એનામાંથી આપણે ટોટલ અને એવરેજ આ રીતના આપણે આખું પ્રિન્ટ કરવું છે તો હવે જો આ રીતના મારે પ્રિન્ટિંગ જોઈતું હોય તો મારે કેટલી વસ્તુ કરવાની રહેશે તો હું તમને ફરી પાછું યાદ કરાવી દઉં કે આપણે શું સેક્શન જોવાના રહેશે તો કે આપણે ડિક્લેરેશન સેક્શન પહેલાં જોવાનું રહેશે કે આ બધા વેરિયેબલને માટે આપણે વેરિયેબલનું નામ પહેલાં તો પસંદ કરવાનું રહેશે કે આપણે આ બધા સબ્જેક્ટ માટે અને નેમ માટે વગેરે માટે કયું વેરિયેબલનું નામ લઈશું ત્યાર પછી આપણે એની ડેટા ટાઈપ નક્કી કરવાની રહેશે કે આ બધા વેરિયેબલ માટે આપણે કઈ ડેટા ટાઈપ લઈશું ત્યાર પછી આપણે ઇનપુટ માંગવાનું રહેશે કે આમાંથી કેટલા વેરિયેબલ છે એ આપણે માંગવાના છે અને ત્યાર પછી આપણે એ નક્કી કરવાનું થશે કે કેટલા વેરિયેબલ આપણે કેલ્ક્યુલેટ કરવાના છે એટલે કે આપણે પ્રોસેસ કેટલો કરવાનો છે તો જેટલા પ્રોસેસ કરવાના હોય એ પ્રોસેસ આપણે પ્રોસેસ સેક્શનની અંદર કરીશું અને ત્યાર પછી આપણે આઉટપુટ આપણે આપીશું તો જેમાં મેં અગાઉ પણ ચર્ચા કરી કે આપણે આ ચાર સેક્શન પ્રોગ્રામની અંદર ખાસ યાદ રાખવાની જરૂર છે અને કોઈપણ પ્રોગ્રામ તમે બનાવો ત્યારે જો આ ચારે ચાર વસ્તુ સેક્શન પ્રમાણે તમે કરશો કે પહેલાં ડિક્લેરેશન થવું જોઈએ ઓલવેઝ જ્યારે પણ વેરિયેબલ આપણે વાપરવું હોય એ પહેલાં એનું ડિક્લેરેશન થઈ જવું જોઈએ અને એ ડિક્લેરેશન કરતી વખતે આપણે આ બે વસ્તુ યાદ રાખવાની છે કે એનું વેરિયેબલનું નેમ આપણે કેવું આપીશું એ વેરિયેબલના નેમના રૂલમાં તમે જોઈ શકો અને કયું ડેટા ટાઈપનું આપીશું એ ડેટા ટાઈપના વિડીયોની અંદર તમે જોઈ શકો અને ત્યાર પછી આપણે કઈ રીતે ઇનપુટ લેવું એ આપણે જોયેલું હતું પ્રોસેસ કરવું એ પણ આપણે જોઈ ગયા છે અને ત્યાર પછી આપણે આઉટપુટ કરવા તો આ ચાર પગથિયાને આપણે ફોલો કરી અને આપણે આ પ્રોગ્રામ બનાવીએ આના પછીના વિડીયોની અંદર મેં એનો જવાબ બતાવેલો છે પણ હું તમને વિનંતી કરું છું કે તમે મારો જે જવાબ છે એ ડાયરેક્ટલી ના જોઈ લેતા પણ તમે પહેલાં પોતે એક વખત પ્રયત્ન કરો અને એ પ્રયત્ન કરી અને તમે પોતે પહેલાં પ્રોગ્રામ બનાવવાની કોશિશ કરો કેમ કારણ કે મેં આ ઉદાહરણ અગાઉ પણ આપેલું છે તમે જાણો છો કે આપણે બીજાને તરતા જોયા નથી કરવાના જો તમે મને ખાલી પ્રોગ્રામ બનાવતા જોયા કરશો તો એનાથી તમને પ્રોગ્રામ બનાવતા આવડશે નહીં પણ તમારે પોતે પ્રોગ્રામ બનાવવાની જરૂર પડશે એટલે કે જેમ આપણે કીધું હતું કે જો તમારે તરતા શીખવું હોય તો તમારે પોતે પાણીમાં ઉતરવાની જરૂર પડશે તમે જ્યાં સુધી તમે પોતે પાણીમાં નહીં ઉતરો ત્યાં સુધી તમને તરતા નથી આવડવાનું એ જ રીતે જ્યાં સુધી તમે પોતે પ્રોગ્રામ નહીં બનાવો ત્યાં સુધી તમારે જે લોજિક છે એ લોજિક નથી ખૂલતું વિચારવાનું કામ તમારે પોતે કરવાનું છે અને એટલા માટે મેં જેમને જે જે પગથિયાં બતાવ્યા એ બધા પગથિયાં તમે ફોલો કરીને તમે પહેલાં પોતે વિચારો વિચારીને તમે સાચો ખોટો કંઈ પણ પ્રોગ્રામ બનાવો તમે એક વખત પ્રોગ્રામ બનાવો એનું આઉટપુટ તમે મથામણ કરીને લાવવાની કોશિશ કરો અને એક પણ એરર વગર તમે રન કરવાની કોશિશ કરો જ્યાં સુધી એરર આયા કરતી હોય ત્યાં સુધી તમે એને સુધારવાની કોશિશ કરો અને આખો પ્રોગ્રામ તમે રન કરો તમારું કંઈ પણ આઉટપુટ આવે ત્યાર પછી જ તમે મારો જે આનો જવાબ છે એ જુઓ અને એ જવાબ પ્રમાણે તમારા એની અંદર સુધારો વધારો તમે કરો પણ તમે એવું ના કરતા કે ડાયરેક્ટલી મારો જવાબ જોઈ લીધો અને આગળ જતા રહે કેમ કારણ કે જો તમે ડાયરેક્ટલી મારો જવાબ જોઈને આગળ જતા રહેશો તો તમને કદી પણ પ્રોગ્રામિંગ નહીં આવડે અને એટલા માટે હું ફરી ફરી વિનંતી કરું છું કે તમે પોતે તમારા પોતાના કમ્પ્યુટરની ઉપર તમે જે પણ આઈડી વાપરતા હોય એને ચાલુ કરી અને તમે આ પ્રોગ્રામ બનાવવાની કોશિશ કરો અને ત્યાર પછી જ તમે મારો જવાબ જુઓ ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं, तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद